બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રખડતી ગાયોનો તાસ વધ્યો છે. તો રખડતી ગાયોને લઈને રોજબરોજના બનાવો બનવા છતાં પ્રાંતિજ પાલિકા હાલ તો કુંભકરણ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. પ્રાંતિજ ખાતે છેલ્લા કેટલાક દિવસ સુધી ભાંખરિયા બસ સ્ટેશન, શાક માર્કેટ, ત્રણ રસ્તા, એપ્રોચ રોડ, બજાર ચોક, રેલવે સ્ટેશન, નાની ભાગોર, નેશનલ હાઈવે 8 વિવિધ વિસ્તારોમાં સવાર સાંજ રોડની વચ્ચોવચ્ચ રખડતી ગાયો અડંગો જમાવીને બેસે છે. તો કેટલીક વાર તો એકબીજા સાથે બાખડતા વાહન ઉપર જઈ પડે છે તો વાહન ચાલકોને મોટી નુકસાની વેઠવાનો વારો આવે છે. તો કેટલીક વાર તો રોડ ઉપરથી પસાર થતાં અચાનક ગાય કૂદી આવતા વાહન ચાલકો જમીન માપતા પણ થાય છે અને વાહન ચાલકોને શરીરે ઈજાઓ પહોંચે છે. તો અવારનવાર પાલિકામાં રજૂઆતો છતાં પ્રાંતિજ પાલિકાની ઊંઘ ઉગતી નથી. તો નગરપાલિકાના ગેટની બાજુમાં જ ગાયો અડિંગો જમાવીને બેસે છે તો પણ પાલિકા કંઈ પણ ના કરી શકતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે કે ગાયો પાલિકા ગેટ બાજુમાં જ ધામા નાખ્યા હતા. તેથી હાલ તો જાણે પાલિકા કુંભકરણ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. તો રોડ વચ્ચે ગાયો બેસી રહી હોવાથી ટ્રાફિકની પણ સમસ્યામાં વધારો થાય છે. તો વરસાદની સિઝનને લઈને રાત્રિના સમયે ઝરમર ઝરમર વરસાદ પડતા ગાયો દુકાનો આગળ, ઓટલા કે દુકાનના શટલ આગળ, શોપિંગો કોમ્પ્લેક્સોમાં જતી રહે છે અને આખી રાત બેસી રહીને પોડલા પાડીને ગંદકી કરે છે. તો વેપારીઓને સવારે દુકાન ખોલતા પહેલાં અડધો કલાક પડેલા પોડલા સાફ કરવામાં જાય છે. તો નગરજનો વેપારીઓ દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાંય પ્રાંતિજ નગરપાલિકાને કંઈ જ ફરક પડ્યો નથી. તો બીજી બાજુ કોઈ જાનહાનિ થાય તેવી રાહ જોવાતી હોય તેવું હાલ તો લાગી રહ્યું છે. જીલ રાવલ, જેડ એસ ટીવી, પ્રાંતિજ.